विद्यार्थीओ हूँ छु बीना पटेल, जेम्स इंटरनेशनल स्कूल में भणावुं छू। आजे आपणे करीशुं धोरण पांच माटेनुं इंग्लिश। धोरण पांच में आपणे पुस्तकमां गया वखते एक्टिविटी नंबर 7 सुधी काम कर्युं हतुं, तेमां हवे आपणे एक्टिविटी नंबर 8 करीए। एक्टिविटी नंबर 8 में जोड़ीमां काम करो, आपेल कोयडा उकेलो अने तेनो जवाब लखो। बराबर, तमे कोयडा तो सांभळ्या जशे, एनो जवाब आपणे करवानो छे। हवे आपणे इंग्लिशमां करीए। नंबर 1, इट इज़ अ बिग एनिमल, इट हैज टू लॉन्ग टीथ, इट हैज वन ट्रंक, वॉट इज इट? एटले के एक मोटू जनावर छे, जेने बे मोटा दांत छे, जेने एक मोटी सूंड छे, ते कोण छे? तेनो आंसर आवशे एलिफेंट, एटले के हाथी। त्यारबाद हवे आपणे नंबर 2 पर आवीए। इट हैज नो विंग्स बट इट फ्लाइज इन द स्काय, इट इज नॉट अ बर्ड, वॉट इज इट? एटले आनो अर्थ थाय छे, जेने पाखो नथी, पाखो नथी पण ते आकाशमां उड़े छे, પણ તે પક્ષી નથી, તે શું, તે કોણ છે અથવા તે શું છે? તો જવાબ આવશે એરોપ્લેન। સ્પેલિંગ શું છે? એ ઈ આર ઓ પી એલ એ એન ઈ, એરોપ્લેન। એલિફન્ટનો સ્પેલિંગ તો બધાને આવડે જ છે, એટલે મેં પૂછ્યો નહોતો ને કીધો બી નહોતો। હવે આપણે એરોપ્લેનનો સ્પેલિંગ મેં તમને કીધો છે। ત્યારબાદ હવે આપણે નંબર 3 પર આવીએ। It has four legs. It cannot walk. We sit on it. What is it? એટલે કે તેને ચાર પગ છે, તે ચાલી શકતું નથી, તેના પર આપણે બેસીએ છીએ, તે શું છે? તો આન્સર આવશે પલંગ અથવા ખાટલો, સીઓટી કોટ, કોટ એટલે પલંગ। બરાબર, આના ત્રણના જવાબ આપણને મળી ગયા। હવે આપણે આગળની એક્ટિવિટી કરીએ। એક્ટિવિટી નંબર 9, સાંભળો, દોહરાવો અને ગાવો। આપણે ફક્ત ગાવાની છે। બ્રાઉન એન્ડ ફ્યુરી, કેટરપિલર ઇન અ હરી, એટલે કે એક બ્રાઉન કલરની જીવડું જે આવે છે, બ્રાઉન એન્ડ ફ્યુરી એટલે કે ચોકલેટી કલરની આવે છે, તમે જીવડાવ તો જોયા જ હશે, ફ્યુરી એટલે ડર લાગે તેવું, કેટરપિલર ઇન અ હરી એના જેવું દેખાતું, કેટરપિલર તમે જોયું હશે, એક આવડું મોટા જેવું જીવડું હોય છે જે ફટફટફટ, હરી એટલે ઉતાવળમાં ભાગી જાય છે। ટેક યોર વોક ટુ ધ શેડી લીફ ટુ સ્ટોક, એટલે કે છે કે તમારે ચાલવાનું છે, ચાલતા જાઓ, એટલે કે શેડી લીફ એટલે કે ત્યાં પાંદડાઓ પડ્યા છે ત્યાં ચાલવા માંડો। ઓર વોટ નોટ, મે બી અ લવલી સ્પોટ, અરે ત્યાં નથી પણ ત્યાં એક સુંદર મજાનો સ્પોટ, એટલે કે મોટો ટપકું પડ્યું હોય એવું દેખાય છે, સ્પોટ એટલે ટપકું અથવા ડાઘો, કે પણ ડાઘો નથી, આપણને એના જેવું લાગે કે કોઈ અલગ કલરની વસ્તુ દેખાય આપણને, જેમ કે લાલ છે એમાં પીળા કલરનો મોટો ટપકા જેવો હોય એટલે સ્પોટ। નો ટોડ સ્પાય યુ, ત્યાં કોઈ જાણે જાસૂસ હોય તેવું લાગે છે। નો બર્ડ પાસ બાય યુ, કોઈ પક્ષી તેના બાજુમાંથી જતું નથી, પાસ થવું એટલે બાજુમાંથી પસાર થવું। ગ્રો અપ એન્ડ ફ્લાય, ઊભો થઈને ઉડવા માંડે, અ લવલી બટરફ્લાય, એ કોણ છે? એ છે એક લવલી બટરફ્લાય, બટરફ્લાય માટેની પોયમ હતી, આ તમારે ફક્ત ગાવાની છે, બરાબર છે? હવે આપણે આગળનું માય પેજ 2 તમને સમજાવી દઉં। હવે આપણે માય પેજ 2 કરી લઈએ। માય પેજ 2માં સાંભળો અને ભજવો, આ નાનકડું નાટક જેવું છે, જોક્સ કહીએ તો પણ ચાલે। પ્રિન્સિપાલ સેઝ, વાય આર યુ લેટ મધુ? મધુ સેઝ, બીકોઝ ઓફ ધ રોડ સાઇન, એટલે કે આ પૂછે તમે શા માટે મોડી આવી મધુ, તો મેઘા કહે છે, મેધા સેઝ બીકોઝ ઓફ ધ રોડ સાઇન, રોડ પર જે લાલ લીલી બત્તીઓ હોય છે, લાલ લીલી પીળી, એના લીધે એમ। પ્રિન્સિપલ સેઝ, વિચ રોડ સાઇન? મેધા સેઝ,
ઇટ સે સ્કૂલ અહેડ ગો સ્લો, ત્યાં એમ સાઇન પર લખ્યું હતું રોડ પર, આગળ સ્કૂલ છે ધીમે ચાલો, એટલે હું ધીમે ચાલતા આવી એટલે મારે સ્કૂલમાં મોડું થઈ ગયું. હવે આપણે આગળની વાર્તા કરીએ. વન્સ મેન વોઝ ક્રોસિંગ ધ ડેઝર્ટ, હી હેડ અ કેમલ વિથ હિમ, સૂન ઇટ વોઝ ડાર્ક. એક વખત એક માણસ ડેઝર્ટ એટલે કે રણમાંથી પસાર થતો હતો, ત્યાં તેણે એક પોતાની સાથે ઊંટ લીધું હતું અને તે અંધારામાં, ત્યાં અંધારું થઈ ગયું એટલે ત્યાં રોકાઈ ગયો. હી પુટ અ ટેન્ટ ફોર ધ નાઇટ, એણે પોતાના માટે રાતે સુવા માટે તંબુ બનાવ્યો. ધેન હી ટાઈડ હિઝ કેમલ ટુ અ સ્ટીક આઉટસાઇડ ધ ટેન્ટ. પછી ત્યાં તેણે સ્ટીક એટલે કે લાકડીઓ હતી એની સાથે લઈ ગયો, તો એ ગાડીને પોતાના માટે એક સરસ તંબુ બનાવી દીધો. એટ નાઇટ ધ કેમલ ફેલ્ટ કોલ્ડ, રાત વધવા લાગી અને ઊંટને ઠંડી લાગવા માંડી. ઇટ આસ્ક ધ માસ્ટર, મે આઈ પુટ માય હેડ ઇનસાઇડ ધ ટેન્ટ. એણે રાતે પોતાના માસ્ટર એટલે કે પોતાના માલિકને જગાડીને કહ્યું, હું મારું માથું તંબુમાં રાખું. ધ માસ્ટર સેડ યસ યુ મે, હા તું રાખી દે. આફ્ટર અ વાઇલ ધ કેમલ્સ આસ્ક્ડ, આઈ ફીલ કોલ્ડ, મે આઈ પુટ માય નેક ઇનસાઇડ ધ ટેન્ટ. એટલે કે છે કે મને થોડી ઠંડી વધુ લાગે છે, હું મારી ડોક અંદર લઈ લઉં તંબુમાં. ધ માસ્ટર સેડ ઓકે યુ મે, માસ્ટર કહે છે સારું વાંધો નહીં તું મૂકી દે. આફ્ટર સમ ટાઈમ ધ કેમલ સેડ આઈ એમ વેરી કોલ્ડ, મે આઈ હેલ્પ માય હમ્પ ઇનસાઇડ ધ ટેન્ટ. હું તમારી મદદ માંગુ છું કે હું થોડો અંદર આવીને સૂઈ જાઉં. ધ માસ્ટર અલાઉડ ઇટ, માસ્ટર કહ્યું હા વાંધો નહીં. સડનલી ધ મેન ફેલ્ટ કોલ્ડ, હી વોક અપ. અચાનક તેને ઠંડી લાગવા માંડી, તે ઉઠી ગયો. ધેર વોઝ નો ટેન્ટ ઓન હિમ, તેના ઉપર તંબુ હતો નહીં. ધ કેમલ ટુક ધ ટેન્ટ, ધ કેમલ એટલે કે ઊંટે પોતાનો તંબુ લઈ લીધો. ધ કેમલ ટુક ધ ટેન્ટ, ધ મેન હેડ ટુ સ્લીપ આઉટસાઇડ ધ ટેન્ટ. અચાનક ઊંટે તેનું તંબુ લઈ લીધો અને માણસ એટલે કે તે તંબુ વગરનો હતો, જે તંબુની બહાર સૂઈ રહ્યો હતો. એટલે ઊંટે શું કર્યું, હું થોડુંક થોડુંક કરીને અંદર આવીને ધક્કો મારીને ઓલા માણસને બહાર કાઢી નાખ્યો અને પોતે તંબુમાં જઈને સૂઈ ગયો. હવે આપણે આગળના પ્રશ્નોત્તરી કરીએ. નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે કહો, ટ્રુ ઓર ફોલ્સ. ધ મેન વોઝ ક્રોસિંગ અ રિવર, એટલે માણસ શું કરતો હતો, એ ડેઝર્ટમાંથી એટલે કે રણમાંથી પસાર થતો હતો, એટલે આવશે ફોલ્સ. ધ મેન વોઝ ગોઈંગ વિથ કેમલ, એટલે ટ્રુ, તે ઊંટે સાથે લઈ ગયો હતો. ધ મેન ટાઈડ ધ કેમલ આઉટસાઇડ ધ ટેન્ટ, એટલે ધ મેન ટાઈડ ધ કેમલ આઉટસાઇડ ધ ટેન્ટ, એટલે ટ્રુ આવશે, કારણ કે તેણે કેમલને બહાર બાંધ્યું હતું, બરોબર, એટલે આવશે ટ્રુ. ત્યારબાદ નંબર 4, ધ કેમલ વોઝ સ્લીપિંગ વિથ ધ માસ્ટર, ફોલ્સ. એટ ધ એન્ડ ધ મેન વોઝ આઉટસાઇડ ધ ટેન્ટ, ટ્રુ. હવે હું તમને આના સ્પેલિંગ લખાવું છું. ચલો હવે આપણે આગળ કરીએ. માય પેજ 2ના સ્પેલિંગ્સ કરવાના છે, જે મેં તમને હમણાં સમજાવી વાર્તા, એના સ્પેલિંગ તમને સમજાવી દઉં છું. ઓ એન સી ઈ વન્સ, વન્સ એટલે એકવાર. સી આર ઓ ડબલ એસ આઈ એન જી, ક્રોસિંગ એટલે પસાર કરવું અથવા ઓળંગવું. ડી ઈ એસ ઈ આર ટી ડેઝર્ટ એટલે રણ. સી એ એમ ઈ એલ કેમલ એટલે ઊંટ. ડી એ આર કે ડાર્ક એટલે અંધારું થવું. ટી આઈ ઈ ડી ટાઈડ એટલે બાંધવું. ટી એચ ઈ એન ધેન એટલે પછી. ઓ યુ ટી એસ આઈ ડી ઈ આઉટસાઇડ એટલે બહારની બાજુ. એફ ઈ એલ ટી ફેલ્ટ, સી ઓ એલ ડી કોલ્ડ, ફેલ્ટ કોલ્ડ એટલે ઠંડી લાગવી. એમ એ એસ ટી ઈ આર માસ્ટર એટલે માલિક. ટી ઈ એન ટી ટેન્ટ એટલે તંબુ.
after after a while while after a while એટલે થોડી વાર પછી inside inside એટલે અંદર time sometime એટલે થોડી વાર પછી allowed અલાઉડ એટલે હા પાડવી suddenly સડનલી એટલે અચાનક walk up વોકઅપ એટલે ઉડી ગયો ઉઠી ગયો આપણે નીંદરમાંથી ઉઠી જઈએ અથવા સવારે ઉઠીએ તે એક વોકઅપ TOOK ટૂંક એટલે લઈ લીધું TOSLPS ટુ સ્લીપ એટલે ઊંઘવું NECK નેક એટલે ડો હવે તમારે આ સ્પેલિંગ અંગ્રેજીની નોટમાં લખી તૈયાર કરવાના છે ત્યારબાદ જે મેં પુસ્તકમાં કરાવ્યું છે એ તમારે પુસ્તકમાં લખી તૈયાર કરવાનું છે